आप सौनी अंदर विराजेला परमात्मा ने अत्यंत भक्तिपूर्वक अभेद भावे नमस्कार 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 जय सच्चिदानंद। चलो आगे वाचिए। जय सच्चिदानंद। आप्तवाणी श्रेणी एक पेज नंबर 43। जो चामा लीट पड़ेली होय जुए तो झेर चढ़े पण त्या पण ना जाण्यू होय ते टेस्टी मुआ पी जाए। આ તો દેખે ત્યારે એને લાગે કે ખોટું એનું જ નામ પોલ, સાચી વાત જાણે ત્યારે ભડકે ને ના જાણે તો કશું જ નહીં। પેજ નંબર 44। એક માણસ મરચા દીઠા આ મારો દર્દી આટલી સરસ દવા આપું છું ને મટતું કેમ નથી, મટવું જ જોઈએ, મારી દવા ખોટી હોઈ શકે જ નહીં। મરચા દીઠા આમ મરચા ખાય છે એમાં પછી મટે જ નહીં ને, પણ દર્દી મરચા ખાય અને મગજમાં પારો ચડીને નસ ફાટી જાય વૈદ નહીં કે છે। એક માણસ મારી પાસે આવતો તે તેને એક છોડી હતી, તેને મેં પહેલેથી જ સમજાવ્યું હતું કે આ તો કળિયુગ છે, એમાં કળિયુગની અસર છોડી નહીં થાય માટે ચેતતો રહેજે। તે એ માણસ સમજી ગયો અને જ્યારે એની છોડી બીજા જોડે નાસી ગઈ ત્યારે એ માણસે મને યાદ કર્યો ને મારી પાસે આવ્યો ને કહેવા લાગ્યો, તમે કહી હતી તે વાત સાચી, જો તમે મને આવી વાત ના જણાવી હોત તો મારે ઝેર જ પીવું પડત। આવું છે આ જગત પોલમ પોલ, જે થાય તે સ્વીકાર્ય કરી લેવું પડે, એમાં તે કંઈ ઝેર પીવાય ને મુવા, એ તો તું ગાંડો ગણાઈશ। આ તો કપડાં ઢાંકીને આબરૂ રાખે છે અને કહે છે કે અમે ખાનદાન છોડી એટલે દીકરી એમ, જ્યારે દીકરી બોલો લફરું કરે ને પછી મા બાપને ભાન પડે ત્યારે કે દાદા કે ને આ કળિયુગ છે ચેતો રહે છે, આવું બની શકે શું ના બને એમ કે આવું તૈયારી હતી એની માનસિક તૈયારી, તમે રિએક્શન ઓછું આવ્યું નહીં તો ઝેર પીવાનો કથાવત કે છે। અને એ 1970ની વાત છે, એ જમાનામાં છોડી ભાગી જતી હતી, આપણા કે અત્યારે જ બગડી છે, કૃષ્ણ ભગવાનના વખતમાં ઉપાડી જતા હતા ખબર છે, એટલે હવે કયા જમાનામાં આવું દુઃખદ પરિસ્થિતિ નહીં સર્જાતી હોય ને, માટે આપણે સમજી લેવાનું ભાઈ આ જગત આવું ને આવું છે પોલમ પોલ, જેને આપણે પોતાનું માનીએ છીએ ને એ પોતાનું થયું જ નથી, જે દેને કેટલું પાલિશ કરીએ ને માલિશ કરીએ ને ચોપડ ચોપડ કરીએ અને છેવટે દવો નીકળે, આપણા દાંત કે છે રૂમ ભરાય એટલા દાંતણો ઘસ્યા હોય, દાંતને હાચવતા હોય તોય દાંત દવો નીકળે, એવા સણકા મારે ત્યારે ખબર પડે, જે છોકરાને 25 વર્ષ મોટા કર્યા એ જ પાછો આપણને દુઃખ આપે, અરે 50 વર્ષે દુઃખ આપે કે શું થયું કરોડનું દેવું કરી નાખ્યું બાપાએ બાબાએ, શેરબજારમાં આમ ગોટાળા કરી નાખ્યા ને પૈસા બગાડી નાખ્યા ને, અંદર આ બધું કર્મના ફળ આવે છે, ડિસ્ચાર્જ કર્મોમાં રિઝલ્ટ આવા આવી ગયા, રિઝલ્ટમાં 52% આવ્યા એટલે રડવા નહીં બેસવા, નવી પરીક્ષા સુધારો બીજ સુધારો, આ ફળ આવી ગયા હવે એમ ચેતો કે છે હવે આ ધણી જોઈએ છોકરા જોઈએ છોડીઓ જોઈએ વાઈફ જોઈએ પૈસા જોઈએ શું જોઈએ, આત્મા સિવાય બધી વસ્તુઓ સંયોગ સ્વરૂપ છે ને વિયોગ થયા આગળ રહેવા જ નથી, માટે આત્મા સિવાય કંઈ પણ લેવા ગયા રિએક્શન ઉભા થશે, શુદ્ધાત્મા તરફ આવ્યા તો દુઃખોથી મુક્તિ થશે। જ્યારે જ્ઞાની પુરુષ બહુ ડાયા હોય આખું સડી જાય તે પહેલાં જ કાપી નાખે, આ જગતને કમ્પ્લીટલી પોલમ પોલ જોવું એ શું જેવી તેવી વાત છે, આખું સડી જાય કે અમે બાબો જન્મ્યો ત્યાર પહેલાં જ સમજી ગયા હતા, મહેમાન પધાર્યા બાબો ગયો તો મહેમાન ગયા કે છે, મહેમાન 10 લાખનું નુકસાન કરે તો રડવા ના બેસે, હાચવજે આવો ગોટાળા ના કરાય એવું સમજાવે બહુ, ત્યારે આખું સડી જાય એકદમ ભોગવટો આવે ને એ ભાઈ આના પહેલેથી જ ચેતી ગયા કે ભાઈ આ ચોરીમાં જ સમજી ગયા હતા કે ભાઈ 2માંથી 1 જવાનું, આ બધી બાબતમાં તૈયારી રાખીને બેઠા હોય કે છે, એટલે પછી જાણીને બેઠા કે આ જગત પોલમ પોલ છે, રિલેટિવ સત્ય છે, વ્યવહારમાં સત્ય અને ખરેખર કંઈ લેવા દેવાની નિશ્ચયથી।
હલો દીપકભાઈ, પોલમપુલનો મિનિંગ સમજવો છે. એટલે એવું ખબર છે કે પોલમપુલ એટલે ઉપરથી સારું દેખાય ને અંદર કંઈ જ ન હોય, ખોખલું હોય એ ગણાય, અને 12 × 12 એટલે 144 થાય. ત્યાં ગપ્પે ગપ ચુમાડશો એનું નામ પોલમપુલ. જવાબ રાખી દે કે નહીં, 144 આવી ગયો ને, બરોબર છે, હોશિયાર વિદ્યાર્થી હોય, ગોટાળા ગોટાળા કરા હોય, 144 લખી નાખે, એટલે એ પોલમપુલ કહેવાય. પેલું બારે બાર ચુમાડશો એટલે એક્ઝેક્ટનેસ કહેવાય. એટલે નિશ્ચયમાં એક્ઝેક્ટનેસ છે, કોઈ જીવ કોઈનામાં ડખો ડખલ કરી શકે નહીં, એક તત્વ બીજા તત્વને નુકસાન ના કરે, એક તત્વ બીજા તત્વને હેલ્પ ના કરે, એ નિશ્ચય, એ નક્કર સત્ય છે. અને મારી વાઇફ મને દોગો દીધો, મારા છોકરા મને વિશ્વાસઘાત કર્યો, પૈસા મારા નામે બધા બેંકમાં ટ્રાન્સફર કરી લીધા એના નામે મારા પૈસા, એ દગો તો કે પોલમપોલ. હવે તારો છોકરો હતો જ નહીં, આ તો ગયા બોનો વેર રાગ દ્વેષ વેર ઝેરનો હિસાબ પૂરો કરવા માટે ભેગો થયેલો છે, હિસાબ પૂરો કરીને ચાલવા માંડશે. તો કે એને સત્ય માન્યું તો કે માર ખાઈશ, પોલમપોલ સમજી જા. એટલે આ ગપ્પે ગપ ચુમાડશો એ નામ પોલમપોલ, બારે બાર ચુમાડશો એ નામ કરેક્ટનેસ. એટલે આત્મા બાબતમાં 100% પરફેક્ટ છે જગત, અને અવસ્થા બાબતમાં વિનાશી છે. જેને સત્ય માનીએ છીએ ને, કાળ ક્ષેત્ર સંજોગના આધારે બદલાઈ જશે, થોડી વાર પછી અસત્ય ઠરશે. અને અવિનાશી સત્ય એ કાયમ સત્ય છે, તો અનંત કાળથી સત્ય છે, કાયમના કરેક્ટ. અને આ બધું સાચું માનીએ, મારી બરોડા એક્સપ્રેસ મારી ટ્રેન છે, હું પેસેન્જર છું. આવતીકાલે પછી તમારી ટ્રેન પતી ગયું, બોમ્બે પહોંચી ગયા, કાંઈ લેવા દેવા નહીં, પોલમપોલ છે ને. કેટલો આમ ઝઘડો કરે, મારી S37 મારી સીટ છે, ઊભો થા, અને ઉતર્યા પછી ટિકિટે ફેંકી દે. એટલે થોડી વાર માટે સત્ય છે, એની માટે કકડાટ ના કરો, કે છે એમાં એડજસ્ટ થાઓ, એડજસ્ટ એવરીવેર થાઓ, અથડામણ ટાળો, બન્યું તેને સ્વીકારો, અને તોય ના મેળ બેસે તો ભોગવે તેની ભૂલ સમજીને બહાર નીકળી જાઓ. નક્કર સત્ય નથી આમાં કશું, એવું નક્કર સત્ય નથી. આ જે અવસ્થા દેખાય છે એમાં નક્કર સત્ય નથી. સૂર્ય પૃથ્વી ચંદ્ર ભેગા થાય એ ત્રણ સાચા, પણ આ અવસ્થાઓ બધી એકમ 20-30 કાયમનું નહીં, ગ્રહણ કાયમનું નહીં, એ પોલમપોલ. આમ જ સત્ય છે એવું જો માનશો ને તો માર ખસો, આવું જ રહેવું જોઈએ. ના, હિસાબ પૂરા કરવા માટે જીવન છે. હા, તમારે ન્યાય સ્વરૂપ ફાધરે આમ તરીકે છોકરા જોડે આમ રહેવું એ ન્યાય પોતે રાખવાનો, છોકરો બાપને આમ રાખશે એ ભરોસો નહીં, એ હિસાબ પૂરા કરવા ભેગો થયો છે. આ ભરવાડો શું કરે છે? ટીહી ટીહી કરીને ઘેટાને વાડામાં બાંધે છે, તે પછી તો તે એકે ઘેટાને છટકવા ના દે. ઘેટા જાણે કે વાઘથી રક્ષણ કરે છે, અને ભરવાડ કહે ખરો કે હું ઘેટાનું રક્ષણ કરું છું, પણ ભરવાડો એ ઘેટાનો સોસો ઉપયોગ કરી લે છે, તે ઘેટાને શું સમજાય? રોજ દોહી લે, એના વાળ જે એનું ઠંડીથી રક્ષણ કરતા હતા તે ઉતારી લે, ને છેવટે મહેમાન આવે ત્યારે શાક કરી ખાય. આનું નામ પોલમપોલ. હેડિંગ: મનુષ્યોનું નિરાશ્રિતપણું. આ કળિયુગના બધા જ મનુષ્યોને નિરાશ્રિત કહેવાય, આ જાનવરો બધા આશ્રિત કહેવાય. આ મનુષ્યને તો કોઈનો આશરો નથી, કોઈનો આશરો લીધો હોય તો પોતે જ નિરાશ્રિત હોય, તે તારો શું સક્કરવાર વળવાનો? હવે નિરાશ્રિત કેવી રીતે તે હું તમને ભગવાનની ભાષામાં સમજાવું. પેજ નંબર 45. એક શેઠ, એક મહારાજ અને તેમનું પાળેલું એક કૂતરું, એમ ત્રણ જણા પ્રવાસે નીકળ્યા. એટલે સાધુ મહારાજ, એક શેઠ અને એક પાળેલું કૂતરું એમનું, પછી એક જ વચમાં પૂછ્યું તો ખાલી કે આ પોલમપુલનું જે વિજ્ઞાન છે, જ્ઞાન છે, એ આપણને કેવી રીતે જીવનમાં મદદરૂપ થાય? એટલે આ જે દર્દી છે, મરચા ખાઈ જાય તો આપણને મેં ઝેર ના ચડવું જોઈએ. તૈયારી રાખો કે માણસના હાથમાં નથી, આ પરવસ્થાથી બિચારો કરે છે, શુદ્ધાત્મા ગુનો કરતો નથી, પ્રકૃતિ
પછાત ગુનો થાય છે માટે ગુનેગાર છે ને. માટે આપણે અંદર ક્ષમતામાં રહેવા માટેની આ કળા છે. એ ક્ષમતામાં કેવી રીતે રહેવું? નહીં તો આ બધું જોઈ જોઈને આમ આપણને ઝેર ચડી જાય. રોજ એવા પ્રસંગ ઊભા થાય ને આપણે હલાવી નાખે, આવું કર્યું, આવું કરાતું હશે, મહાત્મા થઈને આવું બોલે છે, મહાત્મા થઈને આવું કરે છે. ના, એ ભાઈ મહાત્મા કહે ને, જ્ઞાનમાં મહાત્મા, ઉદયમાં મહાત્મા ને, ઉદયમાં ગયા ભવનું અજ્ઞાન તે આજે પ્રકૃતિમાં બહાર નીકળે છે. માટે એણે કહે ને મહાત્માએ આવું કરવું જોઈએ, એ આપણે ભૂલ છે. કે મહાત્મા ભાગ અંદરનો શુદ્ધાત્મા, એની રાઈટ બિલીફવાળો ભાગ જ મહાત્મા કહેવાય. એનો પ્રકૃતિ ભાગ એ ગયા ભવનો ડિસ્ચાર્જ છે. અને ડિસ્ચાર્જમાં પરમ દાડે શું ખાધું, એ ગઈકાલ શું ખાધું, આજે ઉલટી ઝાડા થાય, એમાં મહાત્મા શું કરે? મહાત્મા થઈને ગમે ત્યારે ઝાડા ઉલટી કરી આવે છે. અરે, એ ભરેલો માલ નીકળવાનો છે. એટલે આપણે ક્ષમતામાં રહેવા માટેની આ કળા, કે આ જગતની દાદા કે ને અમને જરાય પેટનું પાણી ના હાલે, આને મારો તપાચો બસમાં થતું ને, એક મહાત્મા બીજાને તમાચો મારી આવે ને, પેલા બે ઝઘડી બાથમ બાત કરે ને, શર્ટ ફાટી જાય ને, અમને તેમને તણાવ કરે છે. હે, બહુ ખોટું, તમે પ્રતિક્રમણ કરો, બિચારો ચાલ બેસી જાઓ બસમાં, બસ ઉપાડો કે છે, એ કશું પેટનું પાણી ના હાલે. રોજ હસબન્ડ વાઈફ ઝઘડે, દાદા પાસે આવે, દાદા કહે છે એવું કરી નાખ્યો, દાદા જો ઉજળા લીધા, એ બહુ ખરાબ કહેવાય, આવું કરી નાખ્યો, ચાલો પ્રતિક્રમણ કરો, ફરી ના કરશો, નક્કી કરો. પણ ત્યાં ખોટું કર્યું એવું બોલ્યા નથી, કાંઈ કરતા જ નથી, એને શું આક્ષેપ આપવાનો હોય? અને આપણને એમ દેખાય, આવું કર્યું, મહાત્મા થઈને આવું બોલો છો? તો મહાત્મા થઈને આ ઉતારાવાળા કે મહાત્મા થઈને આવી તે તમે રીબે, એટલે એ મહાત્મા નથી વર્તન કરતા, આ પ્રકૃતિ કરે છે વર્તન. એ પોતે આત્મા તરીકે નોખો છે. એને પૂછે થોડી વાર પછી, તને ગમે છે આવું બધું કરો? અરે, મને બહુ પસ્તાવો હતો, મેં બહુ પ્રતિક્રમણ કર્યા, બોલો, માફી માગતો હોય. એ માફી માગતો એ ભાગ મહાત્મા, અને આ ઝઘડે પડે એ ભાગ પ્રકૃતિ. આપણને દેખાતું નથી કે આ ભાગ જુદો ને આ ભાગ જુદો. આપણને તું કેમ આવું કરે છે? તો કે આ ધીમે ધીમે દાદા તો કેટલાય કાળના અનુભવી તે મજબૂત રહી શકે. આપણે હવે એમની સમજણ મેળવીને ધીમે ધીમે મજબૂત થઈ જવું છે. ઉપદેશકોએ તો ખાસ ગોઠવવું પડશે, એ તો બોસ હોય, આસિસ્ટન્ટ જોડે વ્યવહારમાં, હસબન્ડ હોય, વાઇફ જોડે વ્યવહાર, વાઇફ હોય, હસબન્ડ જોડે વ્યવહાર, સહધ્યાયી હોય, ઉપરી હોય કે અંડર એન્ડ, ગમે તે વ્યવહારમાં આ પોલમ પોલવાળી તૈયારી જો નહીં રાખીએ, અને આપણને એમ થાય આપણી અપેક્ષા હોય કે આ મેં સોંપી છે આમ પતાવી દેશે, એટલે ગોટાળો કરે ને, તમને સોંપીએ છીએ જ ક્યાં, તમે તમારી રીતે ગમે તેને આપો છો, મને આપ્યું છે જ ક્યાં? અરે, આવું હળહળ તો ઊંધું બોલે તો એ આપણે સમજ, આ પોલમ પોલ જગત, કોઈનો દોષ નથી, આપણો હિસાબ આવી ગયો. હવે આપણે શું કરવું? તો એ જ્ઞાનથી ઉકેલાવો, નવેસરથી બગડ્યું ત્યાંથી સુધારો, અટક્યું ત્યાંથી વધારો, કામકાજના સોલ્યુશન માટે બુદ્ધિ વાપરો, વ્યક્તિ જોડે શુદ્ધાત્માને અભેદતા પ્રેમ છે. આ અંદરના રસ્તા કરવા પડશે, બહાર આપણી અપેક્ષા પ્રમાણે વ્યવહાર નહીં બને. એટલે પોલમપુર એટલે પ્રકૃતિમાં આવવું જ હોય, એવું આવવું જ હોય. એ ક્યારે શેઠ માણસ દાનેશ્વરી કહેવાતો હોય, આમ કે ને હોટલમાં થોડી ચોરી કરીને લઈ આવે, આપણે આવું કર્યું તો કે ભાઈ એ પ્રકૃતિએ કામ કરી નાખ્યો, હવે શું કરવું? તો ભાઈ તને તું પસ્તાવો લે, નક્કી કર કે આ ગોટાળા કરવા નથી, બને તો પાછું આપી આવે, જો એ સમજણ પડે તો, નહીં તો પછી બીજ પડે એમાંથી પાછું. બોલો, આ ભાવમાં દાનેશ્વરી હોય, બીજે ભાવ ચોર થઈ જાય, ભ્રષ્ટાચારી થઈ જાય, ભરોસો નહીં ક્યારે બદલાય. આ ભાવમાં રાજા પ્રધાન થયો, રાજાનો બીજે અવતાર બોલો એ ભરવાડ થઈને ઊભો રહ્યો હોય જંગલમાં, પછી ઝૂંપડામાં રહેતો હોય. એટલે આ ચોરીઓ કરે, ભૂલો ગોટાળા કરે, ગયા ભાવની પુણ્ય આજે ભોગવે છે, આજના ગુનાનું ફળ આવતે ભોગવશે. આપણે મેં આ કારણ પરિણામ સમજીને આત્મા જુઓ અને આત્મા તરીકે રહો. આખું સડી જાય એ પહેલા જ કાપી નાખે, એટલે બધી પ્રકૃતિને, એટલે બધી અવસ્થાઓને રિલેટિવમાં બધું જોવું પડશે. હા, એક ક્રમિક માર્ગમાં એક એક અવસ્થાને ત્યાગ કરતો જાય, છે છોડવું છે. જ્ઞાની કહે ને સ્થાને મૂળમાંથી જ કાપી, આ રિલેટિવ ન હોય મારું સ્વરૂપ, રિયલમાં હું શુદ્ધાત્મા છું. રિલેટિવ રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે. કયા સંજોગને ગુનેગાર કહીશું? એક અવસ્થા બનવીને 100, 200, 500 એવિડન્સની જરૂર હોય તો કયા સંજોગને ગુનેગાર કહીશું? પહેલેથી સમજી ગયા કે ભાઈ આ રિલેટિવ વ્યવસ્થિતને તાબે છે,
કોઈ ગુનેગાર નથી. એવું કહે છે ને કે પેલી છોકરી હોય તો કે ભાઈ હવે આ છોકરી મારી નથી, એટલે ભાગી પણ જાય, તો કે એવી બધી જેટલી અવસ્થાઓ હોય એ એવી રીતે આપણે જોવી પડશે? હા, એ બધી જોવી પડે. એટલે શું, જેટલી હમણાં તો ભોગવટો આપે ને એમાંથી તો ક્ષમતામાં આવી શકાય એટલા મજબૂત થાવ. અને જો જાગ્રત હોય, નિરૂમા નથી કહેતા, અમે બધા અમે અવલંબનનું તપાસ કરીને પછી બધા અવલંબન કાપી અને તૈયાર રહ્યા કે ભાઈ આ જતો રહે તો આ કાઢી મૂકે, તો જતું રહે તો આ પૈસા ખલાસ થઈ જાય, કાઢી મૂકે આમ થાય તેમ થાય, બધી તૈયારી રાખીને પછી બેઠા નિરાંતે આત્મા રૂપથીને વ્યવસ્થિતની બહાર થવા જ નથી. એટલે શું બને છે જુઓ. એટલે એ જોવું તો પડશે છેવટે, કારણ પારકી અવસ્થા છે, આપણી હતી નહીં, છે નહીં, થશે નહીં. અને આ જ ભૂલ મારી માની, હું છું આ માન્યું, મેં કર્યું માન્યું, એનો જ માર અનંત અવતારથી પડે છે. હવે જ લાવવું જ પડશે. એટલે પાંચ આજ્ઞા રૂપી જ્ઞાન એક જ એવું છે, અલ્ટિમેટ સોલ્યુશન, એ બધી અવસ્થાઓનો કંઈ સંભાવે નિકાલ થાય. આહુતિ યજ્ઞમાં, જ્ઞાન જાગૃતિ યજ્ઞમાં આહુતિ આપવાની, સંભાવે નિકાલ કરવાનો, અને બધી અવસ્થાઓ નિકાલ કરીએ ને ત્યારે મોક્ષ થશે. હવે શું છે, માલિક રહ્યા નહીં આપણે, નિશ્ચયથી હું શુદ્ધાત્મા, અવસ્થા બધી અલ્પેશની, હવે એનો સંભાવે નિકાલ કરવાનો રહ્યો આપણે. એ તો અવસ્થા અલ્પેશને હું માનતા હતા, એ આવતો ભાવ બનતા હતો, આવતા ભાવનું કોઝિસ બંધ કર્યા, પણ ગયા ભાવના પરિણામ નિકાલ કરવા પડશે. એટલે આ રિલેટિવમાં પણ આપણે આવી રીતના કોઈ પ્રસંગ બને તો કે આવું 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 થશે પણ આ મારું નથી, એવું આપણે કદાચ કોઈ વસ્તુ મારી મારી માનેલી હોય તો પછી આવી રીતના કરી શકાય ભાગાકાર. એટલે પેલું જુદું રાખવાનું, હું જુદો ને અલ્પેશ જુદા, પછી અલ્પેશને ભાગાકાર કરી નાખો, આપણે છૂટી આમાંથી. કે આવું આવું બને તો એ કે આ તો આવું આવું બની શકે કે આ મારું થવાનું નથી. હા, એમબીએને તો એટલું મેં મહેનત કરી હોય, એટલો બધો મજબૂત કર્યો હોય અને પછી આશીર્વાદ લેવા આપે, અમારે છે ને ગર્લફ્રેન્ડ અમે પરણવાના છે, પણ સલુ તને આટલો 12 વર્ષથી ને હાચવે તું આવું કરે છે, તારે એ વૈદે ઝેર નહીં પીવાનું, વૈદે ઝેર નહીં પીવાનું. દર્દી તો બિચારો મરચા ખાઈ આવશે ને આપણને અસર ના થવી છે. આપણે એમ જોવાનું કે ભાઈ આપણે જે મહેનત કરી એક MBA માટે, બીજા માટે એવી મહેનત કરીશું, આવતીકાલે બદલાય તો વ્યવસ્થિત. પણ એને આ સમજણ છે એ કંઈ નકામી નહીં જાય, એનું કર્મ બિચારાનું ભરણવાનું ઉદય આવ્યું, બાકી એની સમજણ તો રહેશે ને, બીજે ભાવ ઉગી નીકળશે, ગયા ભાવનું પરિણામ આવ્યું. એટલે બે બાજુ જો આપણે સમજીએ ને કે કેમ આવો કોઝિસ આવા, ઇફેક્ટ આવી, માટે વ્યવસ્થિત અને પોતે વ્યક્તિનો ગુનો નથી આજે. અને મારી મહેનત તો મારો અનુભવ મારી પાસે સલામત છે, એ કંઈ મારે ખોટ ગઈ નથી. બીજો કોઈક આવશે એના પ્રોબ્લેમ સોલ્યુશનમાં હું હેલ્પ કરીશ જ, એ મારું અનુભવ જ્ઞાન મને કામ લાગશે. આ બદલાયો પરણ્યો એમાં કે મારે દુઃખી થવાની જરૂર નથી, કંઈ નહીં. હવે એને આગળનો રસ્તો બતાવ, ભાઈ હવે જો 5-3 નહીં વધારે ને તો તું ઘણો જ જીતી જઈશ, 25 વર્ષ જિંદગીના બચી જશે, આગળનું જ્ઞાન આપીને છોડી દેવું આપણે. અને છતાં મામા કે ટીન્સ બેબી આવી, કશો વાંધો નહીં, હવે વધારે ફાઇલ 3 છે ને 4 બહુ થઈ ગઈ, 5મી ના લાવીશ. હવે પ્રેમથી ઉછેરજે, સત્સંગમાં આવતો રહેજે, બસ બીજું શું કરીએ આપણે. આપણે આશા રાખીએ કે આટલો સરસ છે, આપણે સિંચનમાં આમ લઈશું, એને આપણે આમ આપતા પુત્ર દાદાનું આમ કરશે, કંઈ નહીં હવે સેવારથી થઈને દાદાનું કામ કરજે, શું બેવ સાથે ચાલ, એક મહાત્મા તું બે ભેગા મળીને સેવા કરજો દાદાની, જાઓ. જેસી આવું એટલે ઘણું બધું થાય એમ કે આવું બધું આટલી કર્યું હોય ને, 5-5, 10-10 વર્ષ કર્યું હોય ને, પછી એકદમ આવી રીતના આ કરે ને, એટલે એવું થાય કે તને આટલી નહીં પડતી મૂકું. અત્યારે 10 કર્યું, મેં તો 25 વર્ષ કર્યું હોય તો નીકળે, અરે મને થાય કે પછી આ દાદાની વાત યાદ આવે કે વૈદે ઝેર નહીં પીવાનું, દર્દી તો મરચા ખાયા હશે, આપણે અસર ના થવી જોઈએ. ઘણા ગરમીના ગોળા કેવા હોય, ઓછી ગરમીવાળો અને વધારે ગરમી, વધારે ગરમીવાળો ઓછી ને દજાડ્યા જ કરતો હોય, અને પછી એની વધારેથી વધારે ગરમીવાળાને દજાડે, લાગે આ કેમ દજાડો છે, પણ ભાઈ ગરમી ડિસ્ચાર્જ તો થયા કરે નહીં, કે બધા જ ગોળા એકદમ ટાઢા પડી જશે, ગરમી એકબીજાને કાઢી આપતા 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 ટાઢા પડતા જશે. ત્યાં સુધી તપ થાય આપણને કે આને આને દજાડ્યો, મહાત્મા થઈને આવું. અરે ભાઈ મહાત્મા પ્રકૃતિનો નહીં, સમજણનો મહાત્મા, વર્તનનો તો અજ્ઞાની,
એટલે આપણે તપ થાય, પછી પછી પાછું સેટઅપ થાય. એક રાત એવી વસ્તુ હોય છે ને, સવાર પડે એટલે બધું અંદર શાંત થઈ ગયું હોય, ભગવટા ભગવટા, પછી બધું જ્ઞાન પાછું હાજર થાય સવારના પરમાં કે આપણે શું દોષિત જોયો એને, અને આમ આપણે અપેક્ષા રાખી, આપણે એને કરતા જોયો, એણે આવું કેમ કર્યું, આ ચૂક્યા, પછી બધું ધોવાય. આવું કોઈ કોઈક દાડો બની જાય, આવું તપ થાય. પણ મૂળ સિન્સિયર, વૈદ સિન્સિયર કહેવાય, પણ વધારે પડતો સિન્સિયર કહેવાય. બિચારાની દર્દીને હેલ્પ નહીં કરી શકે ને, આખી જીન ગયો નહીં તો એવું. આ એક ભૂલ કરે દર્દી, પણ વૈદ્ય ભૂલ ના કરવી જોઈએ. એટલે આ પોલમ પોલ વાળું તો બહુ દાદાની ભારે વાત છે, જગત પોલમ પોલ છે. એટલે આવા આ બધા બધા ભાઈઓ હોય તો આવું સમજી લ્યો કે આવું આવું કદાચ થાય ખરું, એવું તો એવું સા થાય. એટલે શું, અરે આપણું જ મન બોલે ને, આપણું મન કે ભરોસાવાળું છે, મને કેવી સરસ લાગે છે મારે પૈણું, અરે શરમ નથી આવતી આટલો 30 વર્ષથી આપણે બ્રહ્મચર્યની આરાધના, તો બોલો આપણું જ મન આપણું વિરોધી બને, બોલો દગો નીકળે કે ના નીકળે, પોલમ પોલ કહેવાય કે ના કહેવાય, તો છે આપણું મન જો દગો નીકળે તો બહારવાળાનો શું હિસાબ. પણ તો આવું આપણે એઝ્યુમ કરવાનું કે નહીં કરવાનું, તૈયારી રાખવાની. જો આપણે શું છે કે જો 1.5 ઇંચનું પેલું સ્ટેપ હોય, આપણે ખ્યાલ ના હોય તો સીધું ગબડી પડીએ, અને 1.5 ફૂટનો ખાડો હોય ને તો જોઈ જઈએ, ખબર હોય જાણી રાખ્યો ના કીધું. પેલા ભાઈએ શું કે દાદા તમે મને ચેત્યો ના હોત ને તો તમે ઝેર પીવાનો વખત આવ્યો હોત, છોડી કોક જોડે નાહી ગઈ કે છે. તો કે મને તમે કહેલું કે ભાઈ આ કળિયુગ છે, ચેતી ચાલજે, હાચવજે, અને કંઈ બગડે તો મને યાદ કરજે, તે આવી ગયો દાદા પાસે ને બચી ગયો. આમાં આવી વાત છે, બે તાકે ને પુણ્યની લિંક હોય ને પાપની લિંક હોય. દાદા મને આમ ધંધો વધ્યો છે ને આમ વધ્યો છે દાદા, અને પછી દેખાય કે આટલે હવે પુણ્ય પરવાર છે ને, હવે પાપ શરૂ થશે ને, કે જો તૈયારી રાખજે, શંકા કરવા માટે નહીં, પણ આ આ પુણ્યની લિંક પૂરી થાય, રાત્રે 6 વાગે કહેશે ને હવે તો બસ ખૂબ આમ આગળ વધવું છે ને, તો ના રાત પડવાની, હવે તું જ્યાં બેઠો ત્યાં સુઈ રહેજે, તો સવાર પડે એટલે દોડજે, રાત્રે જ પાછો આવી જશે, નથી વ્યવસ્થા ગોઠવતા. તો કે આવો આ સંસાર છે, પુણ્યની લિંક હોય ને પછી પુણ્ય પરવાર એટલે પાપની લિંક થાય, પાપની પરવાર એટલે પુણ્યની લિંક થાય. દાડામાં એ ચડઉતર હોય ને, વર્ષોમાં એ ચડઉતર હોય, જિંદગીમાં એ ચડઉતર હોય. એટલે આપણે સમજાતું નથી, કારણ હું એકાકાર ને હું જ છું, આ મેં જ કર્યું, મજા આવી ગઈ ને, ઘર વરસ ખાતા હોય ને મજા આવતી હોય, એટલે એને ખબર નથી પડતી કે આ પરિણામ બદલાઈ રહ્યા છે, પડી રહ્યા છે, હવે મારે ચેતવાની જરૂર છે. આવું વિચારે તો પછી હેલ્પ કરવામાં એ ડાઉન ના થઈ જાય? ના ના, એ જાગ્રત રહી શકે, એટલે આ કે સમતારમાં રહેવા માટે છે. જ્ઞાની પુરુષો બહુ ડાયા હોય, એ લખ્યું છે, પોતે જ કહે છે, જાગ્રત રહેવા માટે કે આ તૈયારી. એને મેં આટલી હું કસરત કરું છું લગભગ, હવે આમ રોજ 1 કલાક 1.5 કલાક 2 કલાક વોક કરીને, આમ તે મને વાંધો આવો જ ના છે, અને છતાંય બોલો મેંથી નીકળે કોથળામાંથી બેલાડું. આપણને લાગે આટલું બધું ખાધું, આટલું બધું હાંચ્યું તોય આવો, તો કે આ દેહ દગો છે, જગાડવા માટે નથી પણ જાગ્રત રહેવા માટે છે. તે રસ્તામાં ઘનઘોર જંગલ આવ્યું અને સામાચાર બહાર વટ્યા, ધાર્યા બંદૂક સાથે મળ્યા. આ પ્રસંગની ત્રણેયની સી ઇફેક્ટ થાય, શેઠને થાય કે આ મારી પાસે 10,000ની પોટલી છે, તે મુવા લઈ લેશે તો મારું શું થશે, ને મારી નાખશે તો મારું શું થશે, મહારાજને શું થાય, આપણી પાસેથી તો કંઈ લેવાનું છે જ નહીં, આ લોટું બોટું છે તે મુવા લેશે તો દેખા જાયગા, પણ મુવા તારો ટાંટિયો બાટિયો, મુવા મારો ટાંટિયો બાટિયો ભાંગી નાખશે તો મારું શું થશે, મારી ચાકરી કોણ કરશે, અને કાયમનો લંગડો થયો તો મારું શું થશે. જ્યારે પેલું કૂતરું તો એક વારકું બહારવટિયાઓની સામું ભસે, ને બહારવટિયા જો એને લાકડી મારશે તો એ ક્યાંવ ક્યાંવ કરતું ટગર ટગર શેઠને પડતો માર જોયા કરશે. તેને એમ ના થાય કે મારું શું થશે, કારણ કે તે આશ્રિત છે, ને આ અકર્મીઓ નિરાશ્રિત છે. હવે મારું શું થશે એવું એકવાર પણ વિચારમાં આવ્યું
તો તે નિરાશ્રિત છે. આ બહુ મોટો અર્થ ધ્યાન કહેવાય છે, મારું શું થશે, અને એ જ આખું કહીને એની બીજ પડી જાય અને અધોગતિમાં લઈ જાય ને, એટલે આ નિરાશ્રિતપણું કહેવાય છે. કે મનુષ્ય બુદ્ધિ વધીને એટલે કે મારું શું થશે, નિરાશ્રિત, હવે હું લાચાર છું, મારી જિંદગીમાં શું કરીશ હવે હું, ત્યારે આ જાનવરો તો કે એને એવું કશું ના થાય મારું શું થશે, માર ખાય ભાગી જાય, પાછો મારો આવે પાછો ભાગી જાય, માર પડે તો ન્યાય કરવા ના જાય, અને મારું શું થશે એને શંકાય ના પડે. હવે આ જો આગળ છે કે દાદા મળ્યા એટલે મહાત્માઓ દાદાને આશ્રિત થયા છે, એમને કોઈ દાડો નથી થતો કે મારું શું થશે, દાદા છે ને થઈ રહેશે, એ વાત કરે છે દાદા અહીંયા આગળ. ભગવાન શું કહે છે, જ્યાં સુધી પ્રગટના દર્શન કર્યા નથી ત્યાં સુધી તમે નિરાશ્રિત છો, અને પ્રગટના દર્શન થાય તો તમે આશ્રિત છો. હા, એટલે પ્રગટ આત્મા પ્રગટ જ્ઞાની મળ્યા અત્યક્ષ જ્ઞાની તો નિરાશ્રિત પણ છૂટ્યું, અને અરે આશ્રિત થયા એમના, અને નથી મળતા ત્યાં સુધી બીજા બધા અવલંબનો, પણ એ પોતે જ નિરાશ્રિત છે તો આપણને શું આશરો આપી શકશે. એટલે એ પોતે જે આશ્રિત થયા છે, આત્માનો અવલંબન આત્માનો આધાર છે જેની પાસે, આત્મા અવિનાશી એનો આધાર જેને મળ્યો છે એ જ્ઞાની કહેવાય. તો કે એના આશ્રિત ગયા તો તમે આશ્રિત કહે છે. પ્રગટના દર્શન થયા પછી બહારના કે અંદરના ગમે તેવા સંજોગો આવે તોય મારું શું થશે એવું ના થાય. એ તો બધાને અનુભવ છે ને, બોલો કેટલું બધું દાદાનું 50 વર્ષ પહેલાંની વાતો, આપણને આજે પણ એમ ત્રિકાળ સત્ય જેવું લાગે કે આવું જ છે, અમને આવું રહે છે તમારી કૃપાથી. અમારો જે આશરો લે તેનું અનંત કાળનું નિરાશ્રિતપણું મટી જાય. અમારો જે આશરો લે અને અનંત કાળનું નિરાશ્રિતપણું મટી જાય, કેટલી ખાતરીવાળી વાત છે, ગેરંટીવાળી વાત. એના કૃપાળુદેવ લખે છે, અનંત કાળનું યાચકપણું મટી સર્વકાળની વિશે અયાચકપણું પ્રાપ્ત થાય છે. એવા જે કોઈ હોય તેને તરણ તારણ જાણીએ છીએ, તેને ભજો, અને એ મળ્યા વગર છૂટકો નથી કહે છે. એ આપણને ખાતરી થાય કે નહીં મારું યાચકપણું મટ્યું, નિરાશ્રિતપણું મટ્યું. ગમે એવા ભયંકરમાં ભયંકર સંયોગો હશે પણ જ્ઞાની પુરુષના આશ્રિતને મારું શું થશે તેમ નહીં થાય, કારણ ત્યાં અમે અને અમારું જ્ઞાન બંને હાજર થઈ જ જાય અને તમારું સર્વ રીતે રક્ષણ કરે. બોલો કેટલો બધો બધાને અનુભવ છે. આમ ગમે તેવો એક્સિડન્ટ થયો હોય, ઘરમાં કંઈક કેન્સરની વાત આવી કે હવે આમને 6 મહિનામાં જતા રહેશો તો મારું શું થશે, ને દાદા છે ને થશે, જે થવું દાદા છે ને. પૂછે છે તો બહારના લોકો જે કે ને કે મારું જે કે ગુરુને માનતા હોય તો કે એ છે, તો કે મારું કંઈ થવાનું નહીં, ને આપણે દાદાનું નામ લઈએ તો એ બેમાં ફેર શું? તો ભાઈ એનો આધાર પાક એને રહેવો જોઈએ. એટલો બધો જો ગુરુ ઉપર એને વિશ્વાસ હોય તો સારી વસ્તુ છે, તો સારું કહેવાય. પછી શંકા જો પડી ને તો પછી પૂરેપૂરું ગુરુ ઉપર એને વિશ્વાસ રાખ્યો નથી, શ્રદ્ધા બેઠી નથી. એટલું હોય ને એવા ગુરુ હોય એકદમ પવિત્ર અને ચોખ્ખા અને નિસ્પૃહ, તો એની પર રહી શકે ને એ ગુરુ. પછી એના ભગવાનને ભક્તો બચતા હોય કે એના ગુરુને ભક્તો હોય કે આત્માની સાધના કરતો હોય, પણ એને સ્થિરતાનું સાધન એટલે કહે છે ને સંત પુરુષો સત્પુરુષો ને જ્ઞાની પુરુષ જગતને શાંતિ આપવાનું સાધન છે, બની શકે એવા. એક બીજું પણ થાય, અને જે ગુરુ એને રક્ષણ આપવાને બગલે જો ભક્ષણ કરી નાખે તો કેવી રીતે વિશ્વાસ આવે? એટલે એવું કોક જગ્યાએ બગડે, બાકી પેલા જો હોય ને ચોખ્ખા એકદમ સંત જેવા, તો પછી એના વિશ્વાસથી આ લોકો પ્રગતિ કરી શકે. અને ક્રમિક માર્ગનો રિવાજ જ આ છે ને, ગુરુને આધીન રહીને પછી એ મારો ગુરુ છે ને મારું બધું થશે એમ કરીને ઉપર ચડે છે. ગુરુ એના ગુરુને વિશ્વાસથી જીવતા હોય, ચડે છે ઉપર. આ જ્ઞાની એટલે શું, ખરેખરો અનુભવી જ્ઞાની છે, આત્માના આધારે નિરાલંબ થયા છે. આત્માનો આધાર એટલે નિરાલંબ પુરુષ, એના અવલંબનથી આપણે તરી જઈએ. અને એક બીજું થાય કે મહાત્માને એક એવું પણ થાય કે કંઈક પ્રોબ્લેમ આવે, કંઈક ભયંકર દુઃખ આવે તો દાદા માથે છે એવું રાખે, અને બીજું તે કે દાદા નહીં પણ જ્ઞાન એટલે આત્મા છે, આત્માને કંઈ થવાનું નથી ને જ્ઞાન હાજર રાખે,
તો એ બેમાં શું ફેર એમ? અમે અને અમારું જ્ઞાન બંને હાજર થઈ જાય અને તમારું સર્વ રીતે રક્ષણ કરે. એટલે તું જે કહું છું ને તારી કરતા પહેલા દાદાને ખબર, અમે રહીશું હાજર, તમારું જ્ઞાન હાજર થશે. પણ એ બેમાં, પણ બેમાં ફેર એટલો છે કે ભાઈ જ્ઞાનનું એટલું બધું જો સજ્જડ અવલંબન હોય ને તો કરેક્ટ જ છે, પણ કોકને ના પૂછે પાછેલું હોય, સમજમાં હોય પણ જાગૃતિમાં ના આવતું હોય બરોબર, દાદા દાદા કરે ને તો એ પણ જબરજસ્ત રક્ષણ મળશે. અને એક જગ્યાએ તો દાદા એવું કહે છે ભાઈ તમારું જ્ઞાન તમે તમારી સમજણથી ગોઠવશો, જ્યારે દાદા તો જેમ પેલું ચક્કર પેલું નહીં ચક્કર પેલું ચકરડું હોય છે ને ગોળ ગોળ ફેરવે, પછી ઉતર્યા પછી ચક્કર આવતા હોય ને આ થાંભલાને ચાલી રાખો, પણ થાંભલો સ્થિર હોય, એ સ્થિરતાના આધારે પોતાને સ્થિરતા આવે ધીમે ધીમે. એવું તમારું જ્ઞાનથી તમે જશો ને એ કાચું એ પડી શકે. દાદા દાદા બોલશો ને દાદા ભગવાન એટલે નક્કર અવલંબન છે, એ વધારે કામ કરશે. એટલે બહુ મૂંઝવણનો પ્રસંગ આવે ને ત્યારે કશું સૂચે નહીં આપણને, કારણ બુદ્ધિ ચડી બેઠી હોય, કારણ ડિસ્ચાર્જ કર્મ ખતમ થયા નથી એટલે બુદ્ધિ ડામાડોળ કરી નાખે તો દાદા દાદા દાદા, તો એ બુદ્ધિ પછી ટાઢી પડશે, પછી બધું ઓલરાઈટ થઈ જશે. પણ દાદા અવલંબન કામ લાગશે ત્યારે. એટલે એ જ અવલંબન છેવટનો, દાદા દાદા ભગવાન, દાદા ભગવાન બચાવો, બચાવશે દાદા. એટલે વધારે પાવરફુલ તો દાદાનું અવલંબન, પણ આ અનુભવી જ્ઞાની થતો થતો પોતે અનુભવી દશામાં આવી જશે ને તો એને જ્ઞાન જબરજસ્ત હેલ્પ કરશે પછી. પણ તોય આપણું શું છે કે ખપાવ્યા વગરનો માલ ડખો કરે ને તે દાદાને યાદ કરજો ને. એટલે અત્યારે તો બધાએ દાદાને દાદા પકડી રાખવા, સ્થિરતા લાવશે આપણને, શક્તિમાં આવે દાદા બચાવો, શક્તિ આપો, સંભળા ભાવે પૂરું કરવું, નિકાલ કરવો. અને એક થોડોક જ કાળ કાઢવાનો હોય છે, ખરાબ ટાઈમ નીકળી ગયો ને એટલે ધીમે ધીમે પછી બધી નોર્મલ થઈ જાય બધું. એ ખરાબ ટાઈમમાં ખરાબ કર્મ બંધાઈ જાય એવું બની જતું હોય છે, ત્યાં મહાત્માઓને માટે દાદાનું રક્ષણ મળી જાય છે. ખરાબ કર્મ બંધાવા ના દે, ખરાબ કર્મનો ઉદય સમતા ભાવે પૂરો થાય, ધીમે ધીમે નોર્મલ જીવન આવી જાય પછી. અને ઘણાને આ જ્ઞાન એવા ટાઈમે મળ્યું છે કે ખરાબ ઉદય આવવાના હોય ને ત્યારે પહેલાં જ જ્ઞાન મળે, પછી ધીમે ધીમે એને ખરાબ કર્મના ઉદય આવે ને તો એટલું આમ કે આ દાદાનું જ્ઞાન મળી ગયું બચી ગયો, નહીં તો હું અપઘાત કરી નાખત અથવા મારામારી કરી નાખત, વેર ઝેર બધી જાત શું કરી નાખત ખબર નહીં કહે છે. આ ટાઈમ મને બિફોર ટાઈમ જ્ઞાન મળી ગયો, ખરાબ ટાઈમ આવતા પહેલાં. એ કેટલાય માણસોનો અનુભવ છે, એ લોકો વર્ણન કરે ને ત્યારે. એટલે એ જ્યારે આવો કે પ્રસંગ આવે ને દાદા દાદા કરે તો એ દેખોથી અંદર થાય શું? એટલે એ દાદા ભગવાન એટલે આત્માને અડે છે અને પાછા ક્યાંક છે હાજર, એને ફોન પહોંચે છે અને એમનું લાવ લશ્કર દેવદેવીઓ દાદા બધાની કૃપાથી રક્ષણ મળે છે. એ તો સૂક્ષ્મ રીતે દેવદેવીઓ બધું રક્ષણ કરે દાદાના નામ પર. એટલે બહુ એટલે સ્થૂળે એટલે આમ બહારથી પણ રક્ષણ મળે છે અને અંદરથી જ્ઞાનની સ્થિરતાનું રક્ષણ મળે છે, બેવ બાજુના અવલંબન થઈ જાય છે. એટલે અંદર બધું બંધ થઈ જાય જે કંઈ ના અંદર બંધ ના થાય, પણ આપણને આમાં કેવું છે કે વાવાઝોડું હોય તો ભાગવું ક્યાં, તો કે આ મકાન નીચે સેફ સાઈડ એટલે પછી ત્યાં દોડે ને માણસ, એ સેફ સાઈડ વાળી જગ્યાએ પછી એને બચી જાય કે ના વાંધો નહીં આવે. એવો આત્મા એ સેફ સાઈડ છે, દાદા ભગવાન એ સેફ સાઈડ છે, દાદા બચાવો એટલે એ શબ્દ સેફ સાઈડ રમાય રાખે એને. એટલે મને વાંધો નહીં આવે એવું થઈ જાય એટલે અને પછી પછી આ તો પૂરું થવાનું ને, આ તો કાળક્રમે ઉડી જવાનું, ઉદય તો પૂરા થવાના. એટલે પેલો પેલું ખરાબ ટાઈમ કાઢવા પૂરતું સુધી એને આ અવલંબનની જરૂર છે. એટલે પેલું ક્રોધ મનમાં એટલું ઊભા થવાના હોય એ ના થાય, મને કંઈ નહીં થાય એટલે આ સેફ સાઈડ મળી ગઈ તો પછી પેલું બધું બંધ થઈ જાય, પછી ધીમે ધીમે શાંત થઈ જાય બધું. હેડિંગ ગુજરાત કાલે વાંચીશું, હવે પાછું લાંબુ છે. લઈએ આપણે દર્દી ઝેર પીએ હોય દે દુઃખી નહીં થવાનું. પણ આમાં કઈ ને આમાં બીજો ભાગ એ છે કે આપણે કઈ ને પછી છોકરાને જે થયું મરશે જીવશે આપણે શું લેવા દેવા, એવું નિષ્ફળ થવું નથી. ના લાગણી પ્રાર્થના બધું જ રાખવાનું, બધા જ કહે ને છેલ્લા બધા જ છેલ્લે સુધી બધા જ પોઝિટિવ પ્રયત્ન કરવાના, છતાંય નથી રિઝલ્ટ આવતું તોય દાદાની પાસે શક્તિ માગવાનું, દાદા ભગવાન તમે બચાવજો, તમને સોંપ્યું બગડે ને એવી કૃપા કરજો. એટલે આ છોડી ભાગી ગઈ તો કે ના એને પાછો બચાવવાનો બધા જ ઉપાય કરો, અથવા પણ હવે પ્રેમથી પાછો વાળો કે ભાઈ જે છે તે એને કંઈક દુઃખ પડશે તો ક્યાં જશે, પાછી આપણા ઘરે આવી શકે એવું
વ્યવહાર રાખજો કે છે. એટલે આ બધા આ અવળા સંજોગો ઊભા થાય પછી એને જ્ઞાનથી સમતા મારે એ આપણો ભાગ છે. પણ એ સંજોગ હોય કે જીવતી વ્યક્તિ હોય એનું પછી મરે જીવે માર શું લેવા દેવા એ ન થવું જોઈએ, એ પાછો બીજો રોગ છે. એની માટે લાગણી કહો કે એની માટે પ્રેમ કહો કે એની માટે પ્રાર્થના કહો એમાં કંઈ આપણે કચાશ રાખવી નથી. પણ આ બધું કહે ને કે એનું જે હિત થવાનું હોય આપણે 100% અપેક્ષા રહી પણ એને કંઈ ભૂલ કરીએ, ભાઈ 90% તો હિત થાય એવું કરો, ભૂલચૂકનું સુધારવાનો રસ્તો બતાડીશું. પછી તોય બગડ્યું તો ફરી એને આગળનો રસ્તો બતાડો કે આ રીતે આટલાનું ચોખ્ખું આવી રીતે બાકી આટલું સચવાઈ જશે. એટલે આમ કહે ને કે બે ભાગ પડે છે આમાં, કે આપણને અંદર અડે નહીં એ સ્થિરતા આવી શકે એક ભાગ છે, અને સામાનું અહિત ન થાય એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એ તો એકાંતે આપણો સ્વાર્થ એવો થાય કે મારા ફાયદા માટે એનું જે મરો હજુ અમારે લેવા દેવા નથી, તો એનું અહિત કરી નાખશે અને આપણને એની માટે દ્વેષ ભાવ રહ્યા કરશે, અથવા તો આપણને સ્વાર્થથી કહે ને મારે શું લેવા દેવા એક જાતનું આપણને આવરણ રહ્યા કરશે, તે ખોટું. પછી દર્દી આ દર્દી તો બીજા દર્દી આવા છે માટે હવે બેદરકારીથી ગમે તેની દવા બરોબર નહીં કરવાની, એવું નહીં, આપણે સિન્સિયરલી દવા કરે જાઓ, છતાં એણે ભૂલચૂક કરી ચરી ના પાડી ફરી સમજણ પાડીશું, ફરી સમજણ પાડીશું, પાછી સમજણ પાડવાની. તું અંતરથી સમજ, તું નક્કી કર, આમ ગોઠો તેમ ગોઠો, પણ બીજા જે દર્દી મળે એની દવા સિન્સિયરલી કરે જવાની. દર્દી ભૂલચૂક કરી શકે, આ ડૉક્ટરો બધું સમજણ પાડતા હોય, હા ભાઈ આ ડાયાબિટીસ છે તમારે આટલું આટલું ખાજો, આટલું આટલું નહીં ખાવાનું, આટલું આટલું હાંચવાનું, પછી પેલો ઊંધું કરી ના આવે એટલે પાછું ગોળી આપે ને બીજે દાડા સમજણ પાડે ને. એટલે આવું આપણે રાખવા માગીએ છીએ કે એકાંતે પોલમ પોલ છે એટલે એકદમ પછી બેદરકાર થઈને અભાવ દ્વેષ તિરસ્કાર વ્યક્તિઓ જોડે કરવો નથી. આપણે લાગણી અને પ્રેમ વ્યવહારના રાખવાના છે, હૂંફ અને પ્રેમ આપવાના, એમાં કચાશ રાખવી નથી. પણ અંદરથી જે આપણી અપેક્ષા હતી કે આમ થવું જ જોઈએ, અથવા આપણી ધારણા હોય કે આમ જ થાય તો જ બરોબર કહેવાય, એમાં તૈયારી રાખવાની કે ભાઈ આવું બને કે ના એ બને. એક ભૂલચૂક ભૂલથી અમરચું ખાઈ નાખે, બોલો કોકના લગ્નમાં ગયો હોય અને કંઈ શાક બાક ખાવામાં ખબર ના હોય ને ખવાઈ ગયું અને પેલી રિએક્શન ઊભું થાય બોડીમાં અને ના અજાણતા એનાથી ભૂલ થઈ જાય તો એ બિચારાનો શું ગુનો. એટલે હવે આપણે આ બધી તૈયારી રાખવા માગીએ છીએ કે અંદરથી કોઈ પરિસ્થિતિમાં ડિસ્ટર્બ ના થઈએ એવી તૈયારી રાખવાની છે. અને આવું કેમ બન્યું તો કે ના પોઝિટિવે જુઓ નેગેટિવ, બન્યું તો આવા નેગેટિવ પરિણામ આવી શકે, બન્યું આવું અવળું બન્યું તો કે ના એની પ્રકૃતિનો માલ ખપશે, જ્ઞાન એને પરિણામ પામશે, જાગૃત થશે, બે રીતે પોઝિટિવ નેગેટિવ તૈયારી રાખવાની આપણે. એટલે આ સંસારમાં અવળી પરિસ્થિતિમાં પણ તૈયાર રહો કે પછી આપણને ડિસ્ટર્બ ના કરી શકે. વ્યવહારની જે આપણી અપેક્ષા હોય છે, આપણો આગ્રહ હોય છે આમ થવું જ જોઈએ, આમ જ થવું જોઈએ, આમ જ થવું જોઈએ, એમાં 100% રાખવું નહીં કે ભાઈ આ બને ખરો. આપણો ભાવ, હા ભાવ પકડી રાખો, ભાવ 100%, આગ્રહ નથી રાખવા જેવો, અપેક્ષા રાખવા જેવી નથી. ભાવમાં હોય કે આટલું થાય તો ઉત્તમ છે, એ ભાવમાં હાર્ટ છે અને પેલો આગ્રહમાં અહંકાર છે અને અહંકારના કુદરતી રિએક્શન આપે છે. એટલે બરાબર આપણી જ્યાં ધારણા હોય આમ થવું જ જોઈએ ત્યાં જ અવળા બની, પુણ્યના ઉદય તો સવળું એ બને અને પુણ્ય પરવારે તો અવળું એ બને. અને ભાવવાળાને તો દુઃખદાયી નથી હોતું, એને મારો ભાવ 100% છે આમ થાવ, પછી પેલું થયું કે ના થયું એમાં પરિણામે એને ભગવટા નથી હોતા. પણ એની લાગણી હોય કે ના ફરી આવું બગડ્યું છે તો કે ના આવું ફરી મારો ભાવ છે આવું સારું થાવ. એટલે ભાવ રાખવામાં તો નથી, આગ્રહમાં રિએક્શન ઊભા થશે. આ સિન્સિયર છું એનો અહંકાર થાય ને એના રિએક્શન આવે, સિન્સિયરનો ભાવ રાખવાનો છે. હવે જો સિન્સિયરિટીનો ભાવ હોય એનો, ના મારે બેસ્ટ દવા કરવી છે, ફરી એને સમજણ બેઠા ભાઈ આ મરચાં ના ખાય તો તને ચરી પાડીશ આટલું તો જ દવા કામ કરશે, તું સાચવજે, હા ધ્યાન રાખજે. સિન્સિયરિટીનો ભાવ, દવા આપવાનો ભાવ પૂરેપૂરો, પોતાના કાર્ય માટે પૂરેપૂરો સિન્સિયર. પણ આગ્રહ થયો કે હું વૈદને બેસ્ટ દવા આપું, કેમ ના માટે મટવું જ જોઈએ, મારી એક દવા ફેલ ગઈ નથી, એ અહંકાર કર્યો ને એ અહંકારના રિએક્શનમાં આવું થઈ જાય, પછી એ આગ્રહના રિએક્શન આવે ને ત્યાર પછી મગજની નસ ફાટી જાય. એટલે ભાવ પકડી રાખવામાં તો નથી, આગ્રહમાં પડ્યા માર પડશે. અને કઈ પરિસ્થિતિ બદલાય બધી તૈયારી રાખો. ચાલો વિધિ કરીએ આપણે.
બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક જીવન વ્યવહારમાં ગમે તેવી ચડતી પડતી આવે તેવી પરિસ્થિતિમાં સમતા ભાવ કરી શકાય, કોઈ નિમિત્ત પ્રત્યે અભાવ દ્વેષ તિરસ્કાર ન થાય, સમતા ભાવે જ્ઞાનમાં રહીને વ્યવહાર પૂરો કરી શકાય એવા જીવનના પ્રસંગો જે બન્યા હોય, જે ખૂબ ડિસ્ટર્બ કરી નાખે તેવા સર્વ પ્રસંગોને હાજર કરી જ્ઞાન ગોઠવી ભવિષ્યમાં સમતા ભાવે પૂરી કરી શકાય તેવી સમજણ માટે સમય કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, હે દાદા ભગવાન, આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું જય સચ્ચિદાનંદ. સરસ સમય કર્યા.